जय स्वामीनारायण विद्यार्थीओ, आजे आपणे धोरण पांच गणित विषय में प्रकरण बे आकार अने खूणानो अभ्यास करीशुं। जो विद्यार्थीओ, अहीं तमने दीवासळीनी सळीओथी बनेली आकृतिओ आपी छे, तो तेना परथी आपणे प्रश्नोना जवाब लखवाना छे। जुओ, हवे तमने प्रश्न पूछ्यो छे के ऊपर आपेल दरेक आकृति बंद छे के खुल्ली। जुओ, आ त्रण आकृतिओ आपी छे, तो दरेक आकृति बंद छे के खुल्ली? तो जुओ, आ बधी दीवासळीओ एकबीजा साथे जोड़ायेली छे। आ आकृतिमां पण जुओ एज रीते छे, आ आकृतिमां पण एज रीते छे। तेथी आ आकृति केवी थशे? बंद आकृति। जो आमा एक बाजू जोड़ायेली ना होय तो आ खुल्ली आकृति थशे। आगळ, दरेक आकृति में दीवासळीनी केटली सळीओ छे? तो आपणे आ आकृतिनी दीवासळीनी सळीओ गणीशुं। एक, बे, त्रण, चार, पांच, छ। प्रथम आकृति में छ छे, एज रीते एक, बे, त्रण, चार, पांच, छ। बीजी आकृति में पण छ ज छे। त्रीजी आकृति में जोईशुं, एक, बे, त्रण, चार, पांच, छ। तो जुओ, दरेक आकृति में दीवासळीनी छ सळीओ छे। हवे दरेक आकृतिनी बाजुओ केटली छे? तो आ शुं कहेवाशे? आकृतिनी बाजुओ। शुं कहेवाशे? बाजुओ। तो जुओ, जे रीते आपणे सळीओ गणी ए ज रीते आपणे बाजुओ गणीशुं। एक, बे, त्रण, चार, पांच, छ। एक, बे, त्रण, चार, पांच, छ। एक, बे, त्रण, चार, पांच, छ। तो आकृतिनी बाजुओ केटली थशे? छ बाजुओ। हवे जुओ, आ आकृतिमां छ दीवासळીઓનો ઉપયોગ કર્યો છે અને બધી આકૃતિની બાજુઓ પણ છ જ થાય છે। શું દરેક આકૃતિ એકબીજાથી અલગ છે? હા, જુઓ અહીં આકૃતિમાં છ દીવાસળીનો ઉપયોગ કર્યો છે, પરંતુ આકૃતિઓ એકબીજાથી અલગ અલગ દેખાય છે, દેખાય છે ને? તો હા, દરેક આકૃતિ એકબીજાથી અલગ છે। તો વિદ્યાર્થીઓ, આગળ આપણે છ બાજુઓનો ઉપયોગ કરી આવી જ રીતે બીજી અન્ય આકૃતિ બનાવવાની છે। જુઓ, મેં આ રીતે છ બાજુઓનો ઉપયોગ કરીને બીજી એક આકૃતિ બનાવી છે। એ જ રીતે છ બાજુઓનો ઉપયોગ કરીને આવી રીતે બીજી આકૃતિ પણ બની શકે। હવે આપણે આકારો શીખીશું। જુઓ, તમને અહીં અલગ અલગ આકારો દેખાય છે ને? જુઓ, આ પહેલો આકાર છે ત્રિકોણ, બરાબર? હવે જુઓ, એમાં કેટલા ખૂણા તમને દેખાય છે? આ ખૂણા કહેવાય, બરાબર? જુઓ, એક, બે અને ત્રણ ખૂણા। એ જ રીતે આ કઈ આકૃતિ છે? લંબચોરસ, અને એના કેટલા ખૂણા? એક, બે, ત્રણ, ચાર। આ કઈ આકૃતિ છે? પંચકોણ, એના ખૂણા ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ। એ જ રીતે આ જુઓ વિદ્યાર્થીઓ, તમને આકારોનો ખ્યાલ તો હશે જ। આ છે ષટકોણ, એના ખૂણા ગણો, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ। આ છે સપ્તકોણ, સપ્તકોણ એટલે કેટલા ખૂણા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ખૂણા। આ છે અષ્ટકોણ, એના ખૂણા ગણીએ તો જુઓ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। કેટલા ખૂણા થયા? આઠ ખૂણા। હવે વિદ્યાર્થીઓ, ખૂણો એટલે શું? તો કોઈ બે ભિન્ન કિરણ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય છે।
जो विद्यार्थियों, कोई बे भिन्न किरण एटले अलग अलग किरण वच्चेना भाग ने खूणो कहेवाय छे। अहीं आपेल आकृति जुओ, आ खूणो ए बी सी छे। हवे जुओ, आमा बी छे ए उद्भव बिंदु छे, अहींया तेमाथी किरण बी सी अने किरण बी ए एम बे अलग अलग किरणों निकले छे, बराबर। हवे आ बे किरण वच्चेना भाग ने खूणो कहेवाय। खूणानो संकेत आ छे। जो हवे आपणे आ खूणाने केवी रीते वाँचीशुं, तो आ खूणाने खूणो ए बी सी, खूणो सी बी ए के खूणो बी वंचाय। હવે આપણે ખૂણાના પ્રકાર સમજીશું। જુઓ, ખૂણાના ત્રણ પ્રકાર છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ। તો પ્રથમ આપણે કાટકોણ સમજીશું। જુઓ, જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કે કાટખૂણો કહેવાય। જુઓ વિદ્યાર્થીઓ, અહીં તમને કાટકોણ દોરીને આપેલ છે, તેનું માપ છે 90 અંશ। જો વિદ્યાર્થીઓ, આ ખૂણો તમને અંગ્રેજીના એલ આકાર જેવો દેખાશે, બરાબર ને? એ જ રીતે આગળ લઘુકોણ, કાટકોણથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય। જો આ કાટકોણ છે, એનાથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય। અથવા જે ખૂણાનું માપ 0 અંશથી મોટું અને 90 અંશ કરતાં નાનું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય। જો લઘુકોણ એટલે તેનું માપ 0 અંશથી તો મોટું જ હોય, પણ 90 અંશ કરતાં નાનું હોય। હવે અહીં જુઓ, આ લઘુકોણ દોરીને આપેલ છે, જુઓ તેનું માપ જુઓ 40 અંશ, અને તે કાટકોણ કરતાં નાનો દેખાય છે, બરાબર ને? ગુરુકોણ, કાટકોણથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય। જુઓ, કાટકોણથી મોટા માપનો જે ખૂણો બનશે તેને ગુરુકોણ કહેવાશે। અથવા જે ખૂણાનું માપ 90 અંશથી મોટું અને 180 અંશ કરતાં નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય। ગુરુકોણનું માપ કેટલું થશે? 90 અંશથી મોટું પણ 180 અંશ કરતાં નાનું। જુઓ, આ 120 અંશનો ખૂણો અહીં દોરેલ છે, તો તેનું માપ 90થી મોટું ગણાશે, પરંતુ 180 કરતાં નાનું। તો આ ખૂણો પરથી તમે જોઈ શકો છો કે એ કાટકોણથી મોટો દેખાય છે। જો વિદ્યાર્થીઓ, તમારા કંપાસ બોક્સમાં તમે આ સાધન જોયું હશે, આ સાધનને શું કહેવાય? કોણ માપક। હવે કોઈ પણ ખૂણો કેટલા માપનો છે તે જાણવા તથા આપેલા માપનો ખૂણો દોરવા કોણ માપકનો ઉપયોગ થાય છે। હવે જુઓ, કોણ માપકમાં 180 સરખા ભાગ કરેલા છે, આ દરેક ભાગને એક અંશ કહે છે। જુઓ, ડાબી બાજુએ શરૂ કરી જમણી બાજુ 0 અંશથી 180 અંશ સુધી અને જમણી બાજુએથી શરૂ કરી 0 અંશથી 180 અંશ સુધી સંખ્યાઓ દર્શાવેલી છે, એટલે આપણે કોઈ પણ બાજુએથી ખૂણાનું માપન કરી શકીએ છીએ। જો વિદ્યાર્થીઓ, અહીં તમને ખૂણો એક્સ વાય ઝેડ દોરીને આપેલ છે, આપણે તેનું માપન કરીશું। તો પ્રથમ આપણે કોણ માપકનું કેન્દ્ર શિરોબિંદુ વાય પર ગોઠવીશું। જો આ
શિરોબિંદુ છે વાય, તેની પર કોણ માપકનું કેન્દ્ર ગોઠવીશું, જુઓ આ રીતે, બરાબર. હવે કિરણ કઈ બાજુએથી પસાર થાય છે? જમણી બાજુની ઝીરોના અંકમાં. કઈ બાજુએથી? જમણી બાજુની ઝીરોના અંકમાંથી. આ તમે જોઈ શકો છો. તો આપણે ખૂણો ગણતી વખતે નીચેના અંક ધ્યાનમાં લેવાના. વિદ્યાર્થીઓ, તમને અહીં ઉપર અને નીચે બે અંકો લખેલા આપેલા છે. તો કિરણ જમણી બાજુના ઝીરોના અંકમાંથી પસાર થતું હોય તો આપણે નીચેના અંકને ધ્યાનમાં લઈશું. હવે જુઓ, કિરણ એક્સ વાય કઈ જગ્યાએ આવીને અટકે છે? જુઓ, કયા માપ પર છે? 70. કયા? 70. તો આ કેટલા અંશનો ખૂણો બન્યો કહેવાય? 70 અંશનો. જુઓ ફરીવાર, કિરણ એક્સ વાય 70ના અંકમાંથી પસાર થાય છે, તેથી આ કેટલા અંશનો ખૂણો બનશે? 70 અંશ. માટે ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 70 અંશ. હવે આનું માપ 90 અંશ કરતા મોટું છે કે નાનું? નાનું. તેથી આ કયો કોણ કહેવાય? લઘુકોણ.